सूरत जिल्लाना માંડવીનગરના શ્રી ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। માંડવીના ખેંગાર ફળિયામાં માતાજીના મંદિર પટાંગણમાં સમાજના વડીલો પૂર્વ હોદ્દેદારો સનિષ્ઠ કાર્યકરો અને સમાજ બંધુઓ તેમજ ભગિનીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યમાં પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ ખેંગારે સૌને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન અર્ચન કરવાની હાકલ કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દશેરો ઐશ્વર્ય અને સાહસ દાખવ્યા બાદ મળેલા વિજયનો ઉત્સવ છે। આ પર્વની ઉજવણીના ભાગરૂપે સાહસ શૌર્ય અને સિદ્ધિઓની સરાહના કરવામાં આવતી હોય છે। તેમજ તેમ જણાવી પ્રમુખશ્રીએ સદનસીબે સાહસ શૌર્યના સદગુણોએ રાજપૂતોના જન્મજાત હોય છે। આ કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે માતાજીની સાક્ષીએ શસ્ત્ર પૂજન સાથે સમાજના નવયુવાનોએ સાહસ દર્શાવતા તલવારબાજી પણ રજૂ કરી હતી। આજ રોજ દશેરા નિમિત્તે હું ક્ષત્રિય ખેંગાર સમાજ રાજપૂત સમાજના પ્રમુખને જણાવવાનું કે આજ રોજ દશેરા નિમિત્તે દર વર્ષની જેમ અમે પણ દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી શાસ્ત્ર વિધિથી શસ્ત્રનું પૂજન કરતા આવીએ છીએ અને અમારા જે ક્ષત્રિય ખેંગાર રાજપૂત ભાઈઓ છે બહાર ગામથી પણ અહીંયા પધારે છે। અમે દશેરા એટલે રાજપૂતોની શાન છે। દશેરા નિમિત્તે જે શૌર્ય અને એની સાહસની સરાહના કરવામાં આવે છે તે રાજપૂતોમાં જ હોય છે। રાજપૂતોનો તો જન્મજાત અધિકાર જ છે, જન્મજાત એ લોકોનો અધિકાર જ છે અને એ લોકો શૌર્ય અને બળવાન હોય છે। આજરોજ દશેરા નિમિત્તે અમારો માન સન્માન જાળવી અમારા બહારથી પણ અમારા ક્ષત્રિય ખેંગાર રાજપૂત સમાજના ઘણા ભાઈઓ અને બહેનો પધરાયેલા છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજરોજ હવે દશેરા નિમિત્તે જે કંઈ અમારો જે નવ દિવસનો પ્રોગ્રામ ગયો ગરબાનો તે બી અમારો સક્સેસફુલ પ્રોગ્રામ ગયો હતો અને જે આઠમ નવમની પૂજા કરી હતી તે બી અમે કરવામાં આવી હતી અને તે બદલ અમે છેલ્લે દશેરાના દિવસે અમારે દર વર્ષની જેમ શાસ્ત્ર પૂજનનું બી આયોજન કરવામાં આવેલું હતું જે અમે સારી રીતે પૂર્ણ કરેલ છે। જય માતાજી।